ભાવનગર શહેરમાં કુંભારવાડા ફાટક પાસે હુમલો, જ્યાં જાહેરમાં યુવાન પર હુમલો કરવામાં આવ્યો, તો કેટલાક શખ્સોએ લાકડીઓ વડે યુવાનને માર માર્યો, તો મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા, ગંભીર ઈજા પહોંચાડી હુમલાખોર થયો ફરાર, જ્યાં બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પોલીસના કોઈ પણ પ્રકારના ખોફ વગર હુમલાખોરો બેફામ હુમલો કરતા હોય છે, ત્યારે હુમલાખોરો યુવાન પર લાકડી વડે તૂટી પડ્યા. ગોપાલ સોસાયટી ખાતે રહેતા યુવાને ગંભીર ઈજા, જ્યાં યુવાને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડાયો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી. એવું છે કે ત્યારથી પહેલાં અમારે એ ઘર પાસે એનો ભાઈ સાથે દારૂ પીને ગાડી લઈને પડ્યો હતો. પડ્યો એટલે અમે એની હેલ્પ કરી. હેલ્પ કરી એટલે પછી ઘરે વહી ગયો. ઘરે વહી જતા એના ભાઈઓને એના ભાઈ બંધોને બધાને લઈને આવ્યો બાંધવા માટે. છરી અને ધોકા વડે હુમલો અમારા ઘરમાં જ પડી ગયા. અમારા ઘરમાં જ પડી ગયા. પછી પીધેલો કે અમે એરફેલ કરતો હતો, અમે ઊભો કરી તકડી મૂક્યો. પછી એ સાથે હાલતા જણાને લઈને મારવા આવ્યા. એનો ખા અત્યારે સાત જણા મારવા મારા છોકરાને ઉભા રહ્યા. ફાટી સાતે ગણા માર્યા. પેલા કીધી પણ અમને ઉપર નથી. પોલીસ વાળા ધ્યાન નથી દીધી. મારો આપણે કેસ કર્યો તો મારા વટલા ધ્યાન નથી દીધી.